माँ जगदम्बा तमे जो गणी माँ गुरुदेवी करो ने सहाय ऊंडा ढाड़ी दया कर जो मारी मोगल हाची माँ माँ सरस्वती सुर ने शब्द आप जो मने गुरु हर आप जो ज्ञान पंचदेव मणि रक्षा करो तमे ब्रह्मा विष्णु महे तो मां करणी आगे की जियो पची धरियो पाऊ बसियल वैरी वरूला दुश्मन करे नहीं गा ए अजोनी सजोनी उसासीन सासीन बैठीन यू भेन पोढ़े प्रकाशे न जागे न सोवे न हाले न डोले गुपंती न चंती करती किलोले भुजालम विशालम उजालम भवानी कृपालम त्रिकालम करालम दिवानी ए उदान यपान यचहीन चेहीन मातन तातन व्रातन स्नेही विदेहान देहान रूपान रेकीन सायान कायान साया विशेषे ए उदासीन यासी निवासी सुमंडे स्वरूपा विरूपा स्वरूपा सुचंडी ए स्वरूपा विरूपा स्वरूपा सुचंडी एवी महामाया अखिल ब्रह्मांड नु संचरण करनारी माँ भगवती खोड़िया ना सन्निधि में हूँ तमे बैठा होय मात्र ने मात्र एना काम माटे थी भेगा थया छी आजनो आ भव्य डायरो माँ खोड़िया गुणगान गावा माटे थई एना मंदिर में थोड़ो घणो वधारो थाय एनु पोतानु घर आपणे मोटू बनावी आवी हेतु थी आ डायरो ज्यारे राखवामां आव्यो होय अने आखे आखो युग मंडल जे जे अहीं सेवा आपे छे मंच माथे तमाम संतो मंथो बहारथी पधारेला तमाम મહેમાનો મારે બિરજુભાઈ બાળોટે આ બધાય કલાકારને ભેગા કર્યા છે સાજિંદાથી લઈ સાઉન્ડથી લઈ વિડીયોથી લઈ કલાકાર છે સાયલાનો એટલે આ ગામનું સારું વિચારે છે મારા ગામનું કંઈક સારું કરવું એને એકવાર જોરદાર તાળીના ગળાથી વધાવો મામા ડાયરો અમારે પધાર્યો છે રાણા સાહેબ મુખી બાપુ મને તો સુખી બાપુ લાગે હે પીપળી થયા છે બધાય આજનું સાઉન્ડ સારું એવું આ બધાય સાજિંદા વિડીયોગ્રાફી ગિરિરાજ સ્ટુડિયોમાંથી અતુલભાઈ પટેલ જેને કોઈ એવું બાકી નહીં હોય કલાકાર જેના કેમેરામાં કેદ નહીં કર્યો હોય આ બધાય જ્યારે બધાય અહીંયા ઉપસ્થિત હોય ત્યારે મારો વિષય સાહિત્યના હાસ્યનો પણ 5-10 મિનિટ બેઠો છું ખોડિયાને યાદ કરી અને પછી આપણે હાસ્યની સાહિત્યની વાતો કરશું કારણ કે જ્ઞાન મારામાં છે નહીં એ બધું તમારામાં છે એટલે તમે મને સાંભળો છો મારી પાસે મગજમાંથી નીકળે એ આપી દઉં છું નથી ચોપડીઓ વાંચી ચોપડાને ખોપડામાંથી નીકળે છે એ બોલી નાખું સાહેબ કોઈ વસ્તુ વાંચી જ નથી જ્ઞાન શું છે મને ખબર નથી નહીં રાય રામાયણ ને મહાભારતથી પણ હું બોલું છું ને તમને બધાને ગમે છે આ મોગલમાંની કૃપા છે બાકી કહીશું છે નહીં તો એવી મહામાયા જગદંબા ખોડિયાને 5-10 મિનિટ માટે યાદ કરતા હોય ત્યારે તું કે જગદંબા મા તમે જોગણી હાને માણી અમે જપીએ તમારા જા હે માય ખાંડ દિવા તમારા બરે માં એ મારી બરગાટિયા પોયા તોય વીર ને રણની વાત માં હન જે દિવલા કયાર જે મુયા ડા ફરે એ તે દી કે જો ઈમા ભેડિયા વારી ખોડિયાર ને એ મારી તની એક વાર યાદ કરે અને ઈ ખોડિયાને બોલાવો અને ખોડિયાર આવે તો કેમ આવે અમારો ગઢવી લખે કે ડાંક ઘર જાય ઘન ઘોર ચોર તણકે બ્રહ્માંડ ગોરિયા
धोर के पिए बिनो मत मांगे खोडल मारे हिंगड़ा
కన్న కుండ మాల కుండ మాల తాంగిన తమ్ము నాలు చేతులు కత్తికాలు పంజిన మత్తు మాల ఇంగడా తిమ్మనాని వెంటనే चले तारे हाथ तलवार लेवी पड़े नहीं तारे सियसवार करवी पड़े नहीं तारे हाथ तलवार लेवी पड़े नहीं तारे सियसवार करवी पड़े नहीं करी करली नजरू मदई तो सारे नमो मंगल माली नमो मंगला रूप मंगल तारू नाम लई नारंग नरावे गमे नई तुझने तो तुझने बनावे ખોડિયાનું સાનિધ્ય એમાં આખે આખું ભગતનું ગામ આજુબાજુ ગામમાંથી આવેલા તમામ મહેમાનો અહીંથી આ યુગ મંડળ અને બધા કલાકાર તમારું સ્વાગત અહીંયા બેઠા બેઠા કરે છે. ઘણા બધા ચહેરા આવશે, નામ બોલીશ તો બધા બાકી રહી જાય છે અને પછી રોડમાંથી ભેગા થઈ જાય છે. મને નામ ન બોલ્યા બીક લાગે છે. હવે પહેલાં જેવું નથી રહ્યું. આ યોગેશભાઈ સોની રહ્યા એને અહીંયાથી મેં હોનું લીધું હમણાં, તે હવે રોજ ડાયરામાં આવીને આમાં બે જાય મારા દઈ દઈશું. એ કે તમને યાદ રહે, યાદ જ હોય એમને અમારા દરબારું છે એ તો કબૂલ લઈશ. દરબાર કબૂલ લાવી દો, કબૂલ હજુ સમજ્યા. જો આ બેટા સોની બે માણસની ભાઈબંધી કરવાની, એક બેંકવાળાની એક હોનીની. બેંક લોનું આપે, આ હોનું આપે. આ લોકોનો રિસ્કવાળો ધંધો છે સાહેબ. 3 લાખનું હોનું આપે, 50,000 રૂપિયા આપો, 2.5 લાખ બાકી રાખી. આ પાસ ધંધાદારી માણસ તલવારને મારે ન આવે. 10 હોની ભાઈબંધ કરવો એટલે તમારો બેડો પાર. 2.5 એટલું થાય. હું મેં કરી છે 2 હોળીની ભાઈબંધ, 1 ના 2 જોઈ હવે ક્યાં સુધી હાલે. આનંદ કરી લેવો જિંદગીમાં, બાકી ખીસું છે એની સાહેબ. વાતો કરવી છે સારી માનીને એવી, પણ જે મારો વિષય છે એની માથે આવું સાહેબ. મને લોકોએ હાસ્ય કલાક તરીકે અપનાવ્યો છે. આ બલૂન છે ને ભાઈ, કોણ લાવ્યું છે? અહીંયા પૂરું થાય સીધું પાકિસ્તાન મોકલો ને. અહીંયા કાયમ આવશે. હું બલૂનની અહીંયા જરૂર નથી, પાકિસ્તાનમાં જરૂર છે. હું મને હૈદરાબાદમાંથી હમણાં પ્રોગ્રામ દઈને આવ્યો સાહેબ હું, અને મને એરપોર્ટમાંથી હતા યુવક મંડળ, મને બિસ્કીટના પેકેટ આપ્યા, ઠેલા મૂકી દીધા. ભગવાન લઈ જાઓ, છોકરાને ખવડાવજો, બહુ સારા બિસ્કીટ છે. હું ઘરે આવ્યો, ફોન આવ્યો મને કે પચી ગયા બિસ્કીટ, બાળકોને ખવડાવજો, બહુ ભારે મળ્યા છે. મેં કીધું એવું શું છે કે કરાંચીથી સાહેબ આવે છે હૈદરાબાદમાં અને તમને આપ્યા. મેં તો પાકિસ્તાનને બિસ્કુટ છે, મેં તો ના કહેતા મેં કુતરાને ન ખવડાવ્યા. બોલો, મેં કીધું ભાઈ એને એ ગદ્દાર થઈ જાય કુતરા આપણા. પાકિસ્તાનને બિસ્કુટ ખવડાવે કુતરાને? કેન્સલ કર્યા, કોઈ પાકિસ્તાનની વસ્તુ ખાતા જ નહીં. મેં તો એ નાખી દીધા, પાણીમાં નાખી દીધા, પાકિસ્તાનની વસ્તુ ખવાય જ નહીં. દરબાર થોડા છે, હું ન કહી દઉં. મારા રાણા સાહેબ બેઠા, ચૂંટણી મને બહુ વાલી રાણા સાહેબ. હમણાં હળવદમાં ચૂંટણી હતી ને, એક ભાઈ ફૂલ થઈને આવ્યો મત દેવા માટે, પણ આવીને ઊભો રહી ગયો મશીન પાસે, હલે ચાલે. એમાં પોલીસવાળે કીધું, એ દઈ દે મત દઈ દે, ભાજપમાં કોંગ્રેસમાં તારે કેમાં દેવો છે એટલું બધું વિચાર શું કરે? એ કે હું ભૂલી ગયો છું. શું કે મને દારૂ કોને પાયો, ભાજપવાળા કોંગ્રેસવાળા? એ કે એવું થઈ ગયું.
લાઈન લાગતી લોકોની આમ અને બધાનો ન્યાય કે રાજા નો કરતો એવું મને લાગ્યું, કોઈ તાત્કાલિક કામ કરતા ફોન કરી ઈસી ટાઈમ, એટલે લાયક વ્યક્તિ છે, રાજપૂત છે, એના લોહીમાં એના લોહીના ગુણ છે, રાજ કરવું હોય અને રાજકારણી છે, મને રાજકારણના જોક હમણાં મારું હાલશે, ચૂંટણી આવે ને તાતા, હમણાં અમારા ગામના સરપંચ ચૂંટણી હારી ગયા સીધા સરકાર પાસે, એ કે મને ઝેર સુરક્ષા આપો, સરકાર કે પણ તમને તણે જ મત પડ્યા છે, ઝેર સુરક્ષા શું કરવી છે, એ કે મને આ જ ખરું પડી કે આખું ગામ મારું દુશ્મન છે, કે હું તણે જ મત, હવે બદલી ગયું છે, પેલા જો ઘરમાં ટીવી છે એની વિકૃતિ કહેવાય, આ ડાયરો છે સંસ્કૃતિ કહેવાય, ટીવી એવી છે રાણા સાહેબ કે દીકરી જોતી હોય તો બાપ બહાર નીકળી જાય, બહેન જોતી હોય તો ભાઈ બહાર નીકળી જાય, આખી આખું પરિવાર બહેન આપણે ટીવી ન જોઈએ, કે એવો સીન નથી આવતો કોઈ કે આખી આખું પરિવાર બહેન જોઈએ, આ જ તે રામામંડળ આવતા, પેલા ભવાઈ આવતા, હમણે અમારા ગામમાં રામામંડળ રમતું હતું અને ભેરવો તમને ખબર હતી ઝાંપે તૈયાર થાય, ઝાંપે ભેરવો તૈયાર થતો હતો ને આ બાજુ તબલા વાગ્યા, આવે મારો ભેરવો, આવે મારો ભેરવો, ને ભેરવો ઝાંપે આવ્યો, પણ ઝાપામાં એક કૂતરી વિહાણેલી ભેરવાને ખબર નહીં કે અહીંયા કૂતરી વિહાણી હો, અને કૂતરી મારા દીકરી ભેરવાને ભરી જઈ, ઓહો ભેરવો અને થાય વાહે, તે ભેરવો ગામની બદલે સીમમાં ભાગ્યો, હા તલાવમાં ઉભેલો એટલા પાણીમાં હાથમાં કાકડો લઈને, કે રામા પીને કહો મને અહીંયા મારી નાખે, કે બહાર મને કૂતરી મારી નાખશે, હું એવી મુદ્દો છે, હા હું હાસ્ય કલાકાર થઈ ગયો, બાકી હું જમીનદારનો દીકરો હતો, મારા બાપે રહેવા દીધી નથી, મુદ્દો છે, આ 100 વીઘા તળિયા ઝાટક કરી નાખીશ ભાઈ, હમણાં મને એક ભેગા થાય મને કે અગોભા તમે આવા સરસ કલાકાર છો, તમારા બાપુ ને તમારા દાદા કલાકાર હતા, બિંદુના એ સોદાગર હતા બધા, મને કે લે વેચનું કરતા હતા, બેન ના ખાલી વેચ વેચ જ કરતા હતા, તળિયા ઝાટક કરીને કમ્પ્લીટ કરી દઉં, મુદ્દો છે, અમારે અમારા અમારે એક માલધારી હમણાં શિક્ષક થયો ને સાહેબ, તે આખું વર્ષ છોકરાને પશુ વિશે જ ભણાયું, ભેંસ કાળી હોય છે ને ભેંસની બે શિંગડા હોય છે ને ભેંસ દૂધ આપે છે, આ જ શીખડે બીજું કે શીખડાવી જ નાખું વરા, તે બીજા સાહેબ પરીક્ષા લેવા આવ્યા ને છોકરાને ઊભા કર્યા, ઊભો થા મગર નહીં કે આપણા પ્રાણી વિશે બે શબ્દ બોલ, એ કે આપણું પ્રાણી ભેંસ છે, ભેંસ કાળી હોય છે, ભેંસને બે શિંગડા હોય છે, ભેંસ દૂધ આપે છે, સરસ બેઠા બેસી જા, છગન ને કે તું ઊભો થા, આપણી શાળા વિશે બે શબ્દ બોલ, આપણી શાળા સુંદર છે, શાળાની બહાર એક ભેંસ ઊભી હોય છે, ભેંસ કાળી હોય છે, ભેંસને બે શિંગડા હોય છે, બે જાય કે સાનો મળો, ત્રીજાનો ઉપયોગ કર્યો કે આપણા વડાપ્રધાન વિશે બે શબ્દ બોલ, કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે એ ભેંસનું દૂધ પીવે છે, ભેંસ કાળી હોય છે, ભેંસને બે શિંગડા હોય છે, સાહેબ ભેગા, સાહેબ ભેગા કાઢી લે સીધા તે ભટકાણા ભેંસે દે, ભેંસે ભટકાણા સાહેબ કોમામાં વહી ગયા, અઠવાડિયા પછી સાહેબ ભાનમાં આવે, સાહેબને પૂછ્યું સાહેબ શું થયું તું, કે ભેંસ ભટકાણી, ભેંસ કાળી હોય છે, ભેંસને બે શિંગડા, બોલો સાહેબ ચાલુ થઈ ગયા, આ મુદ્દો છે ભાઈ, અદભુત છે બધું, મને ખબર હોય ધંધો છે મારો, હમણાં હું જતો હતો ગાડી લઈને સ્મેશના પાસે, ટર્ન આવ્યો મોટો જબરો ગીરજી, અને સામે આવી ટ્રક માક મારો હતો, એને બ્રેક મારી, મેં બ્રેક મારી, 4 ફૂટનું છટું રહી ગયું, ટ્રક મારો પાઇપ લઈને નીચે ઉતરો, મારો દીકરો દાંટી જાઉં મને આજ, હું ઉતરો, હા હું ઉતરો, ઓળખી જો મને, એક હકા પકડવી, મેં તો હા યુટ્યુબમાં આવો છો ને, મેં તો હા, ધ્યાન રાખજો કે ટાયર ટ્યુબમાં આવી મળી જશું, કે હું ચૂંટણીનું મારે ફોર્મ ભરવું છે, હું જો સાહેબ ભાઈ, મેં મારે ફોર્મ ભરવું છે, મને કે તમારે કેટલા સંતાન છે, મેં ત્રણ નો આલી, કે મેં તો એ કે બે જોવા જોઈએ, મેં સાહેબ એક આપણે અત્યારે મારી નાખી કીધું, મને કે સંતાન મેં નાખશું, નથી હાલતા તમે મારા જ પ્રશ્ન કીધું, મેં ઘરે આવીને છોકરાને પૂછ્યું, મેં બેટા કોણ બલિદાન આપે છે તળમાંથી, મારો છોકરો કે કહા, મેં તો ફોર્મ ભરવું છે, એ કે ફોર્મ ન ભરવું, અમારા પેટ ભરો, એ કે હું પછી મેં કેન્સલ કર્યું, પેટ ભરાય, મને 2 અટક આવ્યા એવું ડૉક્ટરે કીધું હમણાં, ઓ 2 અટક તોય બેઠું છું ને, એક ભાઈ ગીર્યો, આ ડૉક્ટરે મેં કીધું, મેં તું ભાઈ મને શું નળી બ્લોક છે, કે નહીં બિલકુલ નથી, તો એટેક કેમ આવ્યો, એ કે તમારી નળી પોળી થઈ જઈ હકુભા, લોહી ધીમે ધીમે હાલે છે અને તમે ગઢવીશો ને લોહી હારશું હોય ઉભું રહી જાય, કે
એમાં તમને એમાં તો ગુજશે, કઈ વાંધો નહીં, પણ હવે વાંધો નહીં આવે. મને ઇન્ટરવ્યુ લેવા આવ્યા, મારું કીટસી મને કહે, ગોપા તમે દુઃખ અને સુખ બે જોયું? મેં કીધું હા, પેલા દુઃખે જોયું, મેં કીધું હવે સુખમાં આવી ગયા. દુઃખમાં સુખમાં તફાવત શું લાગ્યો? મેં તો દુઃખમાં મારે એક ટંકની ચિંતા હતી ને સુખમાં એ ટંકની ચિંતા છે. ટંક ટંક તો આવે જ છે મારા બેઠો, બુદ્ધિનો વિષય છે. હું માતાઓ બહેનો બેઠા છે, ભાઈઓ બેઠા છે, દીકરીઓ નાની, મને સૌથી મારું પ્રિય પાત્ર તો દીકરી, મને બહુ ગમે. કારણ કે એ મારી પાસે પ્રૂફ છે કે હું પ્રોગ્રામમાં જોઉં એટલે મારી દીકરી મને રોજ ફોન કરે છે, બાપુ કે પપ્પા પહોંચી ગયા, ગાડી ધીમી આગજો, હું ગાવે તો હોઈ જાયજો, વહેલા હાર ખેલેજો. આને દીકરી કહેવાય, ચિંતા કરે છે મારી. પછી મારા દીકરાનો ફોન આવે છે, પપ્પા લેતા આવજો, શું ખટારો, તમે ખટારામાં ભલે કરી જાઓ, અમારે હાટું ખટારો લેતા આવજો. આ દીકરો ઘણો ફેર છે દીકરીને દીકરામાં. દીકરી સાચવા જેવું પાત્ર છે, સાચું લેવાનું, બાકી કશું છે એને મને ખબર ન હોય, ખબર હોય બધું બદલાવાનું છે. સાહેબ પહેલાંના ગીતો કેવા હતા, જૂના ગીત તમે સાંભળો હોય અને અત્યારનું સાંભળો, કેટલો તફાવત, સંસ્કૃતિનો કેવો નાશ થઈ ગયો. પણ કેવું મારો દીકરો હાલે છે, એક લાઈન સાંભળો, શબ્દમાં તાકાત થઈ, સંસ્કૃતિ કોને કહેવાય, કેવા ગીત હતા, કે તમારો દિયાને વારો એ મારા રે હમ માનો જી રે, કયો તો રાજા ની રાણી તમને હાર લો લયા લુઈ માં હિરલે મોરલા ટંકાવું હવે મારા હમ માનો જી રે. આને સંસ્કૃતિ કહેવાતી સાહેબ. હમણાં એક ગીત કોને ગાયું છે, શિફ્ટ મોટર કાર ગાડી એમે તો ફરવાના, તો હપ્તા કોણ તમારા બાપ ભરવાના, સીધું નો ફરાય ભાઈ, હપ્તા ભરવા પડે. મારું દીકરું હાલે છે, આ દુનિયાનો નિયમ છે સાહેબ. જે જોઈ મળતું નથી, મળે એ ગમતું નથી, આવે તણે એક સામે કોઈ રમતું નથી સાહેબ, નિયમ છે સાહેબ. હમણાં એક સાહેબ રિટાયર થયા, એને વિચાર આવ્યો કે ના મેં બીડી પીધી, ના મેં તમાકુ ખાધી, મારી જિંદગીમાં ઝેર પહેર્યું, મેં કોઈ શોખ પૂરા ન કર્યા મારા. પણ હવે છોકરા હું રિટાયર થઈ ગયો છું, છોકરા મોટા થઈ ગયા બધા, હવે હું મારા શોખ પૂરા કરી લઉં. અને સાહેબ ગયા ને દુકાને કે બે રૂપિયાની બીડી આપો ને. ઓલો છોકરો કે સાહેબ તમે અહીંયા ક્યાંથી, કે તું કોણ, કે હું મગન તમારા ભેગો દસમા ભણતો. સાહેબ અહીંયાથી ભાગ્યા, હજી ઓળખે છે આપણને. બીજી દુકાને ગયા કે બે રૂપિયાની તમાકુ આપો ને. ઓલો કે સાહેબ તમે અહીંયા ક્યાંથી, તું કોણ, કે હું છગન તમારા ભેગો પાંચમા ભણતો. સાહેબ અહીંયાથી ભેગા ને છેલ્લે સાહેબ મરી ગયા અને ઉપર ગયા. એટલે ભગવાને કીધું, સાહેબ તમારું પુણ્ય હારું છે, તમને અડધો કલાકનું સ્વર્ગ આપવાનું છે, તો તમારી સ્વર્ગમાં કોઈ ઈચ્છા ખરી? એ કે હા. સાહેબ કે અહીંયા તો જલસા કરું, અહીંયા મને કોણ જોવાનું સ્વર્ગમાં. સાહેબ કે ભગવાન મેં એવું સાંભળ્યું છે કે અહીંયા અપસરાયું હોય. કે હા, બસ અપસરા જોયું છે, એક ઈચ્છા હે છેલ્લી. સાહેબ કે જાઓ લઈ જાઓ સાહેબને અને દેખાડો અપસરા. સાહેબ ગયા સ્વર્ગમાં, ખરા કરતી અપસરા નીચે ઉતરી આવીને કે સાહેબ તમે અહીંયા ક્યાંથી. સાહેબ કે તું કોણ, કે હું કાંતા તમને ભેગી તીજમ ભણતી, કે બોલો અહીંયા અપસરા કાંતાથીને આવી. એટલે સુખ ન હોય ન જોઈએ. હમણાં ચાર દાવડિયા સાહેબ ફૂલ થઈ ગયા, પાલતી કરતા ફૂલ થઈ ગયા. એક દાવડો કે હાલો આપણે પાલતી કરીએ, પણ કે પૈસા નથી. એક દાવડોએ કીધું કે મારા ઘરે એક બોકડો બાંધ્યો છે, કોકલી આવો, હું જઈશ તો મારી વહુને ખબર પડી જાય છે. તેવા ત્રણ ફૂલ થયા હતા ને, એ જ્યાં બોકડો લઈ આવ્યા, પાલતી કરી નાખી, હવારે પડ્યું, દારૂ ઉતરી ગયો, દારૂડ્યો ઘરે ગયો તો બોકડો બાંધેલો. ઓલીને હું ને ક્યાં બોકડો ક્યાંથી આવ્યો, એ કે બોકડો મોર રહેતનો કોઈક કૂતરો લઈ ગયો, જડતું નથી, કે હું કૂતરો ઠપાડી ગયા. એટલો બધો નેશો નહીં કરવાનો આપણે, શું ખાઈ ખબર આપણે ભાઈ. હમણાં હું જોતો જૂનાગઢ શાસનગીરમાં, અહીંયા હું એક સંચાલન ભાઈ સંચાલન કરતા આવડવું જોઈએ, એક શિષ્ટ સાહિત્ય વાળો હતો, સંચાલન કરતો, એને આવડવું જ નહીં, મને રજૂ કરતા, એને મને રજૂ કર્યો કે હવે હું હકાબા ઘડવીને સ્ટેજ માથે રમતા મૂકું. મેં તું ભાઈ હું મેળીમાં નો બોકડો છું, રજૂ કહી રમતા મૂકાય ન મૂકાય, બીકો. આ મુદ્દો છે સાહેબ. ગુજરાતમાં પાણી છે ગીરસી રાણા, ખડકા નથી લુગડા શેની માથે ધોવાની માથાકૂટ ચાલે છે. રાજસ્થાનમાં ખડકા છે પાણી નથી લુગડા શેમાં ધોવાની માથાકૂટ છે. ઓડિશામાં ખડકા પાણી બે છે લુગડા નથી બોલો શું ધોવું, ખૂટે છે. શું મને ભાઈ મસ્ત જાહેરાત કરતા હતા ટાટાવાળા, બહુ ગમે ને ટાટાવાળા મને, કારણ કે હું આટાવાળો છું, લોટ ધરતો હતો આટા ટાટા, એ ગીત આવ્યું હતું. મેં બહુ ઘંટી હાકી ભાઈ, થાકી ગયો એટલી હાકી. પહેલાં હું જે બોલી શકતા ને સ્ટેજમાંથી, હવે એવું નથી સાહેબ. એક જ્ઞાતિવાદ હાલી રહ્યો છે, એક ડર લાગે છે,
ડર બીજો નહીં, પાછળ ઘંટી આખો મંડી નથી, પણ મુદ્દો શું છે, હમણાં હમણાં એટલા વિડીયો આવ્યા કલાકારો પાસે બહુ લોકોએ માફી મંગાવી. હવે તમને એક મુદ્દો કહું, કોઈ પણ કલાકાર એક કલાક અહીંયા બોલે ને સાહેબ, એકાદી ભૂલ થાય 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 તે હપસાની પકડી લે છે, પછી માફી મંગાવે છે. એટલે આ બિચારા કલાકારને તમે ધમકી આપો એમાં બહાદુરી ન કહેવાય. એ ગરીબડી કોમ છે બિચારી, ધંધો કરવા નીકળી છે, એની વાંહે શું લેવા પડ્યો છો ભાઈ? થાય, સંત હોય, રાજકારણી હોય, કલાકાર હોય, કલાક બોલે એમાં ક્યાંક શબ્દમાં ફેરફાર આવે ને પકડી ન લેવાય. મુદ્દો આ છે, રોજ વિધિ આવે છે. હા મને નથી આવ્યો ફોન બોન, આ તો કહું છું, હું તો પાછું ઘંટી આંખીશ, મને મજૂરી ફાવે છે હજી, પણ દુઃખની વાત છે. કલાકાર કોણ છે ખબર તમને? ગંધર્વ. ઉપરથી આવેલી જ્ઞાતિ છે, ગંધર્વ સ્થાપિત થયેલી જ્ઞાતિ છે. કંઈક ખોટું ગાયું છે ને ભગવાને કાઢી મૂક્યા ઉપરથી, કે જાઓ બહુ ખોટું ગાઓ, નીચે જઈને ગાઓ, નીચે ગઈ છે. હવે અહીંયા તમે પકડી લીધા, જાવું ચા, માગો માફી, ઉપર ભગવાન ન રાખે, અહીંયા તમે ન રાખો, જાવું ક્યાં? ગંધર્વને ચાર જ્ઞાતિ છે દુનિયામાં, બ્રાહ્મણ ક્ષત્રિય શુદ્ર અને વૈશ્ય, આમાં આખે આખું વર્લ્ડ આવી જાય છે, અમે ઘટી નથી આવતા. રાણા સાહેબ અમારી ચાર જ્ઞાતિ અલગ છે, યક્ષ, ગંધર્વ, કિન્નર અને ચારણ, અમે ચાર જ્ઞાતિ અલગ છીએ, પણ અમે બધી જ્ઞાતિમાં શેઠ થઈ જઈએ. શું કરવા? ચારે ચાર વર્ણનું કામ કરી નાખીને ચારણ કહેવાય. જો એક જ્ઞાતિને બીજી જ્ઞાતિ કંઈક માથે ઘૂટી છે, એક જ જ્ઞાતિ એવી છે ઘટવી જેને કોઈ જ્ઞાતિ માથે ઘૂટી, બધાને શાંતિથી, કારણ કે અમે બીજી જ્ઞાતિનું કોઈનું સારું ન બોલાયું તો કે નહીં, પણ ખરાબ તો બોલ્યા જ નથી, અમારો કોઈ દાખલો જ નથી, અમે સારું જ બોલ્યા છીએ. ને કે ત્યાં બેહવા દેવ નો કોઈ જબ બફાડી ના ઘડીકમાં, સારું જ બોલે, ઘટીને જીભ જ એવી માતાજી આપી છે, એટલે અમારું હાલે છે. અને આ જો જોક સિવાય મારી પાસે કઈ છે ને, આ તો તમે બધા સાંભળો છો, હકા અને હીરો બનાવવા તમે, ને કે મને આવડતું જ નથી કંઈ કશું છે. અને મરી જો સાહેબ ઘંટી આંખી ગઈ, આ ધંધો એવો મસ્તીનો છે, મૂડી વિનાનો કંઈ રોકાણ જ નહીં. હવે સાંભળો, અમારું જાય શું આમાં? ધારો કે કોઈક જગ્યાએ પ્રોગ્રામમાં ગયા, એક લાખ રૂપિયા નક્કી કરીને, એ કે નથી આપવા, તો અમારું જીવ શું? દસ હજાર બાબત જી પછી જમા કરાવી નથી, તે જાય છે કઈ પાછા આવતરે, નુકસાન જ નથી ભાઈ. સોની બેઠા છે એ વાત કરી દઉં. હા હમણાં પહેલાં હું લાંબા વાર રાખતો અને મારે પહેરતો, મને એક ભાઈ કે તમે ભુવાજી છો, એ કે મને એક દોરો કરી આપો ને. મેં તમે કેવા છો? કે હો નહીં, મેં તમે કરી આપો ને દોરા, અમે દોરો હો નહીં પડી જો મોરો પૂછી અમે સલાહ આપી. સાચો વિઘા જમીન. હમણાં મારો દીકરો મને કહેતો હતો, પપ્પા મને મકાનની બાજુમાં મેદાન કરી આપો ને, મારે ક્રિકેટ રમવું છે. મેં કીધું બેટા આપણા બાપુ મેદાન કરીને જશે, આપણા બાપુ ખેદાન મેદાન કરીને જાય બેટા, માન મકાન કર્યા છે, ખબરદાર મેદાનની વાત કરી છે તો. હજી હજી હમણાં મારા બાપુના ફોટામાં બેઠો બેઠો હું ક્રિકેટ છે, નાણા હું મમા ગાતો હતો, મને દુઃખ થાય જમીન વેકી છે ને, મેં બાપુને મેં સસ ઠપકો આપ્યો, સાંભળજો ટીકટોકમાં બહુ આવ્યું, એટલે હું તમને કહું. કે વેચી નાખી બાપુ, એ વેચી નાખી 700 વીઘા જમીન, વેચી રે નાખી 1 વીઘો દીકરા માટે નો રાખી, બાપુ એ બધી જમીન વેચી રે નાખી. ગયા જન્મમાં અમે મારા હશે 73, હાથમાંથી છટકી ગયા 5-6 ખેતર, જિંદગી અમારી જેર કરી રે નાખી, બાપુ એ તળિયા જટ વેચી દેખી. બાપુ અદભુત હતા મારા, મને બહુ ગમે મારા બાપુ યાર, રાજી કરી દીધો મને, કે જા બેટા ગાવા મેં. હવે ગમે એટલા ડાયરેક્ટ કરો ને, જમીન પાસે આવ્યું છે, થોડો કેસ હાલે છે, પણ કોઈ સાથ દેતું નથી મારું, રાજકારણ નડે છે બાપુ. સાચું, મારી જમીનમાં રાજકારણ પડ્યું છો, ડેન્જર છે, બધા બાહુબલીઓ છે, પણ માતાજી એમના મૂળ કાઢી નાખે, હું બીજું શું કહું પેલા, અમે ઘડી હરાપ આપીએ કે અમારા પાસે બીજું ન હોય, અમારી જમીનમાં જે વેચમાં પડ્યું હોય એને હવાર ન પડવા દે માતાજી, એટલું હું કહી શકું. કઢી પાય બીજું શું હોય, સરા દઈ દીધા બાપુ, હોય એની વાત કરો, વાત તમે આવતા. રાજપૂતો ચિંતા, દરબારની ચિંતા જ નથી મને, એ તો હોય એમની ઘરને આપી દે, બીજા હશે ભાઈ. મારા બાપુ એ બધી નથી વેચી નાખી, રાખી હતી બીજા લઈ લીધી, માથી જે મોટા બાહુ બોલી ભાઈ કામ નથી કરવા દેતા. જાજુ બોલી તો મારા દીકરા પાસે આપણે હલવાડી દે, રાજકારણથી હું બહુ બીવું, આપણી ગાડીમાં 2 બોટલ દારૂ મૂકેલા, આપણે સીધા પાસામાં બોલે આપણે ન પીતા તો આટલી વાર લાગે,
રાજકારણ જેમાંથી જ કરાય બાપા મજામાં બસ. અમુક માણસો નામ ન લેવાય, એક માતા ભાઈ આંખલો એનું નામ ન લેવાય, એક રાજકારણી નું નામ ન લેવાય, એક ભુવાન નામ ન લેવાય. આ ત્રણ ગમે ત્રણ તમને પથારે ફેરી નાખી. પણ સાહેબ ખોડિયાર જેવી ભગવતી બેઠી હોય, આવી નવલક્ષી આવ્યું અમારા ચરણ સંબંધમાં થઈ જ સાહેબ, જેને જેને એની માથે વિશ્વાસ મૂકો આસમાની બંદી માથે બે જેને સૌથી વધુ જો કોઈ વિશ્વાસ મૂકો હોય, એક જ કોમ હતી રાજપૂત, સૌથી વધુ ઘડીની દીકરીને જોવે પગ પકડી લે સાહેબ, એની નજીકના પગ હામી હોય, પછી તો આવડ હોય, ખોડલ હોય, જોગળ હોય, મોગલ હોય, બહુચર હોય, બલા હોય, એના કામ કરતી જ જઈ. અમારામાં નવલક્ષી આવ્યું થઈ, પણ અમારી એક એક કુળદેવીની કુળદેવી બધી તમારી, દરબારની, પટેલની, ભરવાડની, રબારીની, અમારી કંઈ નહીં બોલો, અમે તો ગાવાનું જ તે ખાલી, કુળદેવી કે નહીં અમારી. પણ જીને જીને સાહેબ એની માથે વિશ્વાસ મૂક્યો, કદાચ કોઈ થોડીક નજર આડી કરી, બે લાઈન તમને સંભળાવું કેવી કેવી જગ્નભાઈ થઈ. કીર્તિભાઈ ગઢનું ગામ વાલોવડ મહીસાગર નદીમાંથી હતર 18 વર્ષની ઉંમર, જેતબાઈ લાખા ચાણે નીકળી પાણી ભરવા માટે નીકળી. એમાં કોઈ નીચ માણસે કીધું મેળ્યા નામના રાજપૂતને કે દરબાર જો રૂપ હાલ્યું જાય. દરબારે કીધું કીધું આય કહેવાય કે બાપુ બધી આયુ ન હોય એકાદી બાય પણ હોય. ફરીવાર કીધું કીધું આય કહેવાય કે બાપુ બધી આયુ ન હોય એકાદી બાય પણ હોય. ગમે એમ કરીને મગજમાં નાખ્યું. અમુક લેવલે પહોંચો પછી યાદ રાખવાનું કોને પાસે બેહારવા, કોને પાસે ન બેહારવા, કોને હારે રાખવા, કોને હારે ન રાખવા. તમને સાહેબ તમારો રસ્તો ભૂલવાડી દે. અને મહેરા નામના રાજપૂતે નાનો એવો ભાણો લીધો, જેતભાઈની દીક માટીમાંથી આમ કરીને માર્યો. પણ કોઈ સિંહણ પાછી વરે, કોઈ નાગણ પાછી વળીને પાછી વળીને કીધું કે હે મહિડા આ પાણો ભૂલથી વાગ્યો હોય તો વાંધો નહીં, બાકી જાણી જોઈને માર્યો હોય તું જાતી લખાણી અને પાછી વરી તારે લાગતી હતી કેવી અમારો કેદાર ચા લખે.